ગુડ મોર્નિંગ બાળકો, આપણે આજે કલ્લોલ ગુજરાતી પર્યાવરણ ધોરણ 2માં પાન નંબર 6 ઉપર આપણે આપણો નવો પાઠ પાઠ 8 સોય સંચોની સાબુ શીખીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 6 ઉપર પાઠ 2 વાંચન મારી સાથે કરો. ચાલો પહેલું શું છે, ચાલો ગાઈએ કીતડું. તમે પણ ગીત ગાજો. ટ ટ ટપાલી હું સૌ ટપાલ સૌને પહોંચાડું હું. એ કોની વાત કરી છે, ટપાલીની. ટપાલી શું વહેંચે છે, ટપાલ વહેંચે છે. ક ક કાગળ વહેંચું, પોષકાર પર બીડિયા વહેંચું, સારા માથા સંદેશાથી દુખડા વહેંચું સુખડા વહેંચું. ટપાલીની વાત કરી છે. ટપાલી સૌને ખબર છે કે ટપાલ વેચવાનું કામ કરે. ટપાલ પણ વેચે, કાગળ વેચે, પોસ્ટકાર્ડ પર વિધુ આપે અને સંદેશો આપે, એટલે સારા અને ખરાબ સમાચાર પણ આપે છે. એટલે કહે છે, સુખ પણ વહેંચું છું અને દુઃખ પણ વહેંચું છું. સારા સમાચાર હોય તો ખુશી ના હોય, અને માઠા સમાચાર એટલે ખરાબ સમાચાર હોય તો દુઃખ ના વહેંચું. મની ઓર્ડર જો આવે કોઈનું, મની ઓર્ડર એટલે પૈસા મોકલાવે ને કોઈ, તે કોઈને પૈસા પહોંચાડવાના હોય બીજા ગામમાં, અને કોઈના પૈસા કોઈ બીજાને આપે, એટલે કહે છે પૈસા પહોંચાડવાનું કામ પણ ટપાલી કરે છે. ર ર રૂપિયા વહેંચું, ત ટ ટપાલી હું, એટલે કહે છે રૂપિયા પણ વહેંચું. કોઈને કોઈ ગામ રહેતું હોય અને તેના મા બાપને પૈસા મોકલવા હોય તો એ માણસ પોસ્ટ ઓફિસમાં જઈને એક ગામનું એડ્રેસ અને સરનામું લખીને તેના મા બાપને પૈસા મને દ્વારા પહોંચાડી શકે છે. એટલે કહે છે કે હું રૂપિયા પણ વહેંચું છું ને હું ટપાલી છું. ક ક કાગળ વહેંચું, ર ર રૂપિયા વહેંચું, એટલે ટપાલી કાગળ પણ વહેંચે છે અને રૂપિયા પણ વહેંચે છે. પોસ્ટકાર્ડ પર બીડિયા પણ ટપાલી વહેંચે છે. એટલે અહીંયા ટપાલીનું કામ તમને કીધું છે. ચાલો હવે આપણે નીચે જોઈએ, પત્ર વાંચો. જુઓ બાળકો, અહીંયા પત્ર વાંચો. અહીંયા બિલ્લી માસીને કોઈ પત્ર લખ્યો છે. શું કહે છે કે પ્રિય બિલ્લી માસી, તમે પણ કોઈને પત્ર લખ્યો જોયો હશે, પણ હવે તો મોબાઈલનો યુગ છે એટલે પત્ર લખવાનું કામ થોડું ઓછું થઈ ગયું છે. તો જો આપણે પત્ર વાંચીએ. પ્રિય બિલ્લી માસી, મજામાં હશો? અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહસ્ત્ર આમંત્રણ છે. લેખિત આયોજકો ખીર ખાવ હરીફાઈ દિલ્હી. તો જો પત્ર લખતા પહેલાં કોને સંબોધન કર્યું છે, પ્રિય બિલ્લી માસી. ને પત્ર કોઈ લખ્યો છે, દિલ્હીથી પત્ર આવ્યો છે. કોને આવ્યો છે, બિલ્લીના, બિલ્લી માસી એટલે બિલાડીને આવ્યો છે. દિલ્હીમાં શું છે, ખીર ખાવાની હરીફાઈ છે, એમાં બિલાડી ભાગ લે છે અને તે જીતી જાય છે. એટલે આ વર્ષે પણ હરીફાઈ છે, એટલે એને ખીર ખાવા માટે આમંત્રણ આપતો પત્ર દિલ્હીના આયોજકે લખ્યો છે. તો જો અહીંયા બિલ્લી વિશે સંબોધન લખ્યું છે, ત્યાર પછી અહીંયા જેને પહોંચાડવાનો છે એટલે બિલાડીને પહોંચાડવાનો છે, તેનું ઘણું સરનામું મારી એડ્રેસ લખ્યું છે. એનું સરનામું છે કે ટુ બિલ્લી, બિલ્લી બહેન મ્યાઉ, મોપુ રસોઈ ઘર, તાલુકો ઉંદરનગર, જિલ્લો ઘર ઘર, અને પિનકોડ નંબર ચું ચું ચું. એટલે બિલાડી જે ઘરમાં રહે છે એનું સરનામું આપ્યું છે. આપણે પણ કશે પત્ર મોકલવો હોય તો આપણે એના ઘરનું સરનામું લખીએ છીએ. એવી અહીંયા પણ આ દિલ્હીના આયોજકે બિલ્લીના ઘરનું સરનામું લખ્યું છે, જેના આધારે પત્ર એના ઘરે પહોંચી શકે. તો અહીંયા તમને પત્ર લેખન વિશે સમજાવ્યું છે. પત્ર બિલ્લી માસીને લખ્યો છે અને દિલ્હીના આયોજકે લખ્યો છે. પાન નંબર 97 ઉપર હવે વાર્તા આપી છે. તમે પણ મારી સાથે વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાં વાંચજો. ચાલો આપણે શરૂઆત કરીએ. એક હતી બિલ્લી, તેને જવું હતું દિલ્હી. આપણે જોયું ને પત્રમાં કે બિલાડી હતી, તેને ક્યાં જવું હતું, દિલ્હી. પણ જવું કેવી રીતે, કેવી રીતે બિલાડી દિલ્હી જાય એ વિચારતી હતી. તેણે બધા પ્રાણીઓની વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કાપ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. એટલે બિલાડીને દિલ્હી જવું હતું તો બધા પ્રાણીઓને પૂછે છે કે મારે કઈ રીતે જવું. રસ્તો જડ્યો, જડ્યો એટલે શોધ્યો, રસ્તો એને મળી ગયો, શોધ્યો ને. એ સૌથી પહેલાં કોની પાસે ગઈ, ખેડૂત પાસે. ખેડૂતને કહે કે મને થોડું કપાસ, કપાસ એટલે જેમાંથી રૂ બને તે. એટલે ખેડૂત પાસે બિલાડી શું માંગે છે, કપાસ માંગે છે. ખેડૂત શું કરે, ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે. તમને પ્રશ્ન પૂછાય, ખેડૂત શું કરે છે, તો ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે છે. કપાસ લઈ બિલાડી આગળ જાય છે, એટલે ખેડૂતને મદદ કરી, ખેડૂતને કપાસ આપ્યું એટલે તે આગળ ગઈ.
પિંજરા પાસે ગઈ, કહ્યું, પિંજરાભાઈ પિંજરાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. એટલે પિંજારો એટલે રૂ વળે ને, રૂ પીંજે. તમે પણ જોશો તમારા ઘર પાસે ગાદલા ટક્યા જે ફરતા હોય તે પહેલાં રૂને પીંજે છે. તે પિંજરા પાસે ગઈ અને કહે છે કે ખેડૂતે જે કપાસ આપ્યું છે તમે મને પીંજી આપો. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. એટલે પિંજારાનું કામ શું? પિંજારો રૂ પીંજે, ગાદલા અને રજાઈ પણ બનાવે. તમારે પણ આ પ્રમાણે અંદર રીતિ પ્રાર્થના કરતા જવાનું છે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો, એટલે પિંજારાએ પણ શું કર્યું? એટલે કપાસ બિલાડીને પીંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. એટલે બિલાડી વણકર પાસેથી પાસે પણ ગઈ, રૂ પીંજી લીધું અને પીંજીને રૂ વણકર પાસે ગઈ કે મને આ રૂમાંથી કાપડ વણી આપો. વણકર શું કરે? કાપડ વણવાનું કામ કરે. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ, એટલે વણકરે કાપડ વણી આપ્યું. એટલે બિલ્લી ક્યાં ગઈ? ફરી આગળ ગઈ. તે કોની પાસે ગઈ? હવે દરજીભાઈ પાસે ગઈ. દરજીભાઈ દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કપડામાંથી કપડાં સીવી આપો. આપ સીવી આપો ને. એટલે એને મદદ માંગે છે કે દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કપડામાંથી, આ સોરી, આ કાપડમાંથી થોડા કપડાં સીવી આપો. દરજી કપડાં સીવે, બિલાડીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીભાઈ તો આગળ ચાલ્યા, એટલે પિંજારાએ કાપડ વણી આપ્યું અને દરજીએ શું કરી આપ્યું? કપડાં સીવી આપ્યા. અને કપડાં લઈ બિલાડી આગળ ગઈ. કોની પાસે ગઈ બિલાડી? હવે જો પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ ધોબીભાઈ, મારે થોડું કામ છે. હવે કાપડ કપડું સીવી, એમનું કપડાં સીવાઈ ગયા એટલે એ ધોબી પાસે પહોંચી ગયા અને ધોબીને કહે છે કે ધોબીભાઈ ધોબીભાઈ, મારે થોડું કામ છે. જો પછી ધોબીને શું કહે છે? મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો. એ ધોબીને શું કામ કહે છે? ધોબીને કહે છે કે મને કપડાં ઇસ્ત્રી કરી આપો. આપણે જોયું આગળ બિલાડી ખેડૂત પાસે ગઈ, પછી ખેડૂત પાસેથી કપાસ લઈને પિંજારા પાસે ગઈ, પિંજારા પાસેથી આગળ વધીએ, બીજાએ રૂ પીંજી આપ્યું, પછી બિલાડી કોની પાસે ગઈ? વણકર પાસે ગઈ. વણકરભાઈ કાપડ વણી આપ્યું. કાપડ લઈને દરજી પાસે ગઈ અને દરજી પાસે જઈને એને કપડાં સીવડાવ્યા. ત્યાર પછી કોની પાસે આવી? ધોબી પાસે ગઈ. ધોબીને પણ કહે છે કે મને થોડું કામ છે, તમે આ કપડાં ધોઈ આપો અને ઇસ્ત્રી કરી આપો. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીનું કામ શું? ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીની ત્યાં. એટલે ધોબીએ કપડાં ધોઈ આપ્યા, ઇસ્ત્રી પણ કરી આપ્યા, પછી બિલાડી ક્યાં ગઈ? મોચી પાસે ગઈ. મોચીભાઈ મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને. એટલે હવે કોની પાસે ગઈ? મોચી પાસે. હવે તમને ખબર છે ને કે મોચી બુજ ચંપલ સીવવાનું કામ કરે, એટલે કહે છે કે મને ચંપલ સીવી આપો. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે. શું કામ છે મોચીનું? મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી ચાલી ગઈ, ગઈ સુથારને ગઈ. સુથારભાઈ સુથારભાઈ, મને થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. એટલે બૂટ ચંપલ સીવડાવી મોચી પાસેથી બિલ્લી ક્યાં ગઈ? સુથારના ઘરે ગઈ. સુથાર શું કામ કરે? લાકડામાંથી વસ્તુઓ બનાવે. તો એને શું કીધું? કે બિલાડીને લાકડાની ગાડી બનાવી છે. તો કોની પાસે ગઈ? સુથાર પાસે ગઈ. સુથાર લાકડામાંથી ખુરશી અને બારીબારણા બનાવે. ચાલો સુથારનું કામ શું? તો સુથાર લાકડામાંથી ખુરશી અને બારીબારણા બનાવે છે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ. હવે સુથારે શું બનાવી આપ્યું? અને લાકડાની ગાડી બનાવી આપી. લાકડાની ગાડી બનાવીને બિલ્લી પાછી ગઈ. કોની પાસે ગઈ? હવે કુંભારભાઈ પાસે ગઈ. કોની પાસે ગઈ? કુંભારભાઈ પાસે. કુંભારભાઈ કુંભારભાઈ, મને એક થોડુંક કામ છે, મને એક નાનો ઘડો આપો ને. એટલે કુંભારને શું કહે છે? ઘડો આપવાનું કહે છે. કુંભાર શું બનાવે છે? માટીના વાસણ બનાવે છે. એટલે કુંભારને કહે છે બિલાડી માસે કે મને ઘડો આપો. પાન નંબર 98 જો બાળકો, એ તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર દેખાય છે ને કે જેમાં બિલાડી બેસીને ગાડીમાં જાય છે અને દીર્ઘો એની ગાડી ખેંચે છે, નવા કપડાં એને પહેર્યા છે, એની પાસે ઘડો પણ દેખાય છે. તો જો ચાલો આપણે ફરી પાઠમાં જોઈએ. બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈ કપડાં પહેરી તૈયાર થઈ ગઈ. લાકડાની ગાડી ચોરી, દેડકાને ગાડીમાં ચોરી અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉં મ્યાઉં, રાઉન્ડ 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 રાઉન્ડ. એટલે શું થયું?
બિલાડી તો બધો સામાન લઈને ઘરે પહોંચી ગઈ. ઘરે ગઈ અને સવારે નાહી ધોઈને નવા કપડાં પહેરી દીધા અને લાકડાની ગાડી જોડી દીધી. અને એનો ડ્રાઈવર કોણ બન્યો? દેડકો. અને દેડકા સાથે ગાડી જોડીને એ ક્યાં ગઈ? દિલ્હી તરફ જવા માંડી. દેડકો કેવું બોલે? ડ્રાઉ ડ્રાઉ. અને બિલાડી મ્યાઉ મ્યાઉ. આમ કરી બંને દિલ્હી જવા ઉપાડ્યા. જુઓ ચિત્રમાં દેખાય છે ને એ પ્રમાણે બિલ્લી અને દેડકો ગાડી ખેંચે છે અને બિલ્લી પાછળ બેસીને દિલ્હી તરફ જવાનો પ્રયાસ ચાલુ કરી દીધો. ને એટલે દિલ્હી તરફ એ હરીફાઈમાં ખીર ખાવાની, હરીફાઈમાં જવાની એની તૈયારી કરી નાખી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ 8ની સમજૂતી મેળવી. તમે પણ પાઠ્યપુસ્તકમાં આ પાઠ ફરી વાંચજો. અને તમને જે કાવ્ય આપ્યું છે પાઠ 8નું, એ કાવ્ય તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે એકવાર લખવાનું છે. અને સ્વાધ્યાયના પ્રશ્નો હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું.